હેલો મિત્રો, આજે આપણે ધોરણ 9 તેનો યુનિટ નંબર 4 ફોલ ઓફ ધ હિલ્સ. મિત્રો, હિલ્સનો અર્થ થાય છે પર્વતો, ટેકરીઓ, અને ફોલનો અર્થ અહીંયા તમારે લેવાનો છે આકર્ષણ, એટલે પર્વતોનું આકર્ષણ, ટેકરીઓનું આકર્ષણ. મિત્રો, આ પાઠની અંદર સામાન્ય રીતે આપણે એ વાતનો અભ્યાસ કરવાનો છે કે જ્યારે કોઈપણ પ્રાણી કે પંખી તમારી સાથે તમારા પરિવારના સભ્યની જેમ રહેતું હોય છે, અને જ્યારે તે પ્રાણી અથવા પંખી તમારા પરિવારમાંથી છૂટું પડે છે કે અથવા તો એનું મૃત્યુ થાય છે, ત્યારે જેમ આપણા પરિવારમાંથી કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને આપણને પીડા થતી હોય છે, એ જ પીડા જ્યારે આ આપણા ઘરના સદસ્ય બની ચૂકેલું જે પ્રાણી કે પંખી હોય છે તેના મૃત્યુ સમયે પણ અથવા જ્યારે તેઓ છૂટા પડે છે ત્યારે પણ આપણને એવી જ પીડા થાય છે, તેના વિશેની આજે ખૂબ જ સરસ એવી વાત છે તે આપણે આ યુનિટની અંદર કરવાની છે. મિત્રો, ખૂબ જ રસપ્રદ એવું આ યુનિટ છે, ફોલ ઓફ ધ હિલ્સ, એટલે પર્વતોનું આકર્ષણ, ટેકરીઓનું આકર્ષણ. મિત્રો, આ પાઠની અંદર જે આપણા મુખ્ય પાત્રો છે અને જે પાઠની સ્ટોરી છે એ તમને જણાવું તો, પાઠનું જે મુખ્ય પાત્ર છે તેનું નામ છે અબુ મિયાં. મિત્રો, આ જે અબુ મિયાં હોય છે તેઓ એકલા રહેતા હોય છે, તેમની સાથે બીજું કોઈ પણ રહેતું નથી હોતું, અને અબુ મિયાંની પાસે એક બકરી હોય છે જેનું નામ હોય છે ફલુઆ, કે ALUA, ફલુઆ નામની તેમની પાસે બકરી હોય છે, ઘણા વર્ષોથી હોય છે. પરંતુ આ જે ફલુઆ હોય છે, હવે અબુ મિયાં પર્વતોના વિસ્તારમાં રહેતા હોય છે, એટલે તળેટીની અંદર રહેતા હોય છે અને ઉપર પહાડો હોય છે, તે પહાડો પર એ ક્રૂર રાક્ષસી સ્વભાવનું રીંછ રહેતું હોય છે. એટલે એ જે રીંછ છે મિત્રો, ત્યાં આ જે અબુ મિયાંની બકરી હોય છે ફલુઆ, તે પહોંચી જાય છે અને આ રીંછ તેને ખાઈ જાય છે. એટલે અબુ મિયાંના પાડોશી ગોવિંદા નામનો જે વ્યક્તિ હશે તે અબુ મિયાં પાસે આવશે, ત્યાંથી આપણા પાઠની શરૂઆત થશે, અને અબુ મિયાંને એવું પૂછશે કે અબુ મિયાં, તમે શા માટે ખૂબ જ દુઃખી થઈને બેઠા છો? ત્યારે અબુ મિયાં જવાબ આપશે કે મારી જે ફલુઆ હતી તેને મેં ખોઈ દીધી છે, એટલા માટે હું અહીંયા દુઃખી થઈને બેઠો છું. એટલે ખ્યાલ આવે છે કે આ જે ફલુઆ છે તેને પેલું જે રીંછ હોય છે તે મિત્રો ફાઈ થયું હોય છે, અને અબુ મિયાંના જીવનમાં અંધારું આવી થયું હોય તેવું આપણને લાગશે. થોડા દિવસો પછી અબુ મિયાં એક નવી બકરી લઈ આવે છે જેનું નામ તેઓ પાડે છે મિત્રો ચાંદની. આ ચાંદની આપણા પાઠનું બીજું મુખ્ય પાત્ર બની રહે છે. એટલે ચાંદની પણ ખૂબ જ સુંદર એવી બકરી હોય છે, તેની રૂવાટી ખૂબ જ સુંદર હોય છે. અબુ મિયાં તેને જમવા માટે ખૂબ જ સારા એવા અનાજના દાણા, વાંસ, જે પણ તેને જરૂર હોય તે આપતા હોય છે, અને તેની વાર્તાઓમાં કહેતા હોય છે કે તારે ક્યારેય પણ પર્વત ઉપર જવાનું નથી, કારણ કે પર્વત ઉપર કોણ હતું? પેલું રીંછ. એટલે એ રીંછનો ડર આજે પણ અબુ મિયાંને સતાવતો હોય છે, એટલે તેઓ પોતાની જે પ્રિય બકરી હોય છે ચાંદની તેને ત્યાં જવાની ના પાડતા હોય છે. પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે કે થોડો સમય તો ચાંદની રાજી ખુશીથી અબુ મિયાંની સાથે રહે છે, પરંતુ મિત્રો સ્વતંત્રતા એક એવી વસ્તુ છે જે દરેક માણસને ગમતી હોય છે, એટલે ધીમે ધીમે આ જે ચાંદની છે તેની નજર પેલા પર્વત ઉપર પડતી હોય છે, અને તેને મનમાં એવો વિચાર આવતો હતો કે પર્વત કેટલા સુંદર હશે, ત્યાં જે તાજી હવા લહેરાઈ રહી હશે તે પણ કેટલી સુંદર હશે, અહીંયા તો મને બાંધીને રાખેલી છે, જો ત્યાં મને જવા મળે તો હું પેટ ભરીને જમી શકું, જે પણ ખાવાની ઈચ્છા હોય તે ખાઈ શકું અને હું સ્વતંત્ર થઈ જાઉં. હવે આવો એને મનમાં વિચાર આવે છે. એટલે અબુ મિયાં તેને જ્યારે હવે જમવાનું આપતા હતા ત્યારે તે વ્યવસ્થિત જમતી નથી, જે અબુ મિયાંની વાર્તાઓ હતી તેમાં પણ હવે તેને રસ નથી રહેતો, તેને એ જગ્યાથી નફરત થવા લાગે છે, તેને પણ પહેલાં પર્વત ઉપર જવું હોય છે. અબુ મિયાંને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ ચાંદીને પર્વત ઉપર જવું છે, એટલે તેને બાંધી દે છે, અને એ જ દિવસ આ ચાંદીને પર્વત ઉપર જવાની તીવ્ર ઈચ્છા થાય છે, પરંતુ તેને બાંધેલી હોય છે, અને અબુ મિયાં દરવાજો બંધ ફર્યો હોય છે પરંતુ બારી બંધ ફરવાની ભૂલી થયા હોય છે, અને કોઈપણ રીતે આ ચાંદની પોતાની જે દોરી બાંધેલી હતી તે છોડી નાખે છે અને પર્વત ઉપર પહોંચી જાય છે.
પર્વત ઉપર પહોંચી જાય છે મિત્રો, સવારનો સૂર્ય ઉગેલો હોય છે, ખૂબ જ સુંદર એવા દૃશ્યનું નિર્માણ થયેલું હોય છે, ચાંદની રમે છે, ફૂદે છે, તેને ખૂબ જ આનંદ આવે છે. અબુ મિયાની જેલમાંથી તે છૂટી હોય તેવું તેને લાગતું હતું, પરંતુ ધીમે ધીમે મિત્રો સૂર્યાસ્ત થવા લાગે છે. ચાંદીને હવે ડર લાગવા લાગે છે. હવે ચાંદની અબુ મિયાના ઘર તરફ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ હતી નહીં, અને આ બધી પરિસ્થિતિમાં ત્યાં એ ઝુરતવાનો અવાજ સંભળાય છે, અને આ અવાજ મિત્રો બીજા કોઈનો નહીં પરંતુ પેલા રીચનો હતો. તે રીચ આ ચાંદીની સામે આવીને ઊભું રહી જાય છે, અને રીચને એટલી ઉતાવળ ન હતી, કારણ કે એને ખબર હતી કે આ બકરી અહીંથી ભાગીને ક્યાંય પણ જવાની નથી. ઘમાસાન યુદ્ધ થાય છે મિત્રો બકરી અને રીચ વચ્ચે, અને આખી રાત લડ્યા પછી આજે ચાંદની છે તે લોહી લોહાણ થઈ જાય છે. રીચને પણ ખૂબ જ બહાદુરીપૂર્વક લડે છે, અને રીચ પણ થોડું લોહી લોહાણ થઈ જાય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે રીચની સામે બકરી તો જીતી ના જ શકે, લોહી લોહાણ થઈ જાય છે, ખૂબ જ બહાદુરીપૂર્વક લડે છે, અને તેની રોવાટીવાળું જે શરીર હતું તે એકદમ લોહી લોહાણ થઈને તે જમીન ઉપર પડેલું હોય છે. ત્યાર પછી રીચ તેને ખાવાની તૈયારી કરતો હોય છે. સવારનો સૂર્ય ઉગ્યો હોય છે. ઝાડ ઉપર મિત્રો કેટલી ચેતલીઓ બેઠી હોય છે જે આ યુદ્ધને જોઈ રહી હોય છે. એવી ચર્ચા ચાલતી હતી કે આ યુદ્ધની અંદર વિજય કોનો થયો. મોટાભાગની ચેતલીઓનો એક મત હતો કે આ યુદ્ધમાં વિજય રીચનો થયો, પરંતુ એક વૃદ્ધ ચેતલી હતી જેનો મત એવો હતો કે આ યુદ્ધની અંદર વિજય ચાંદનીનો થયો. કારણ કે યુદ્ધની અંદર તમારી જીત થઈ કે હાર થઈ એનાથી વધારે મહત્વ એનો છે તમે લડ્યા કઈ રીતે. અને છેવટે તે વૃદ્ધ ચેતલીની વાત બધા માને છે કે આમાં જે જીત છે તે ચાંદનીની થઈ છે, કારણ કે એ બકરી હોવા છતાં એને ખબર હતી કે મારું મૃત્યુ નિશ્ચિત છે. અભિમન્યુની જેમ જેને ખબર હતી કે મારું મૃત્યુ નિશ્ચિત છે છતાં પણ કોઠાની અંદર જાય છે, એ જ પ્રમાણે આ ચાંદીને ખબર હતી મારું મૃત્યુ નિશ્ચિત છે છતાં પણ બહાદુરીપૂર્વક મિત્રો લડે છે. ધેટ ઇઝ ધ જે આ જે બ્રેવિટી છે મિત્રો, આ જે બહાદુર છે બહાદુરી તે દરેકના જીવનની અંદર હોવી જોઈએ. તમે કેવું જીવાય એ નહીં, પરંતુ કઈ રીતે જીવા એ મહત્વનું છે. કેટલું જીવાય એ નહીં પણ કેવું જીવાય એ મહત્વનું છે. એટલે મૃત્યુને પણ હસતા હસતા મિત્રો જે ચાંદની છે વળે લગાડે છે. આ રીતનો જે ખૂબ જ સુંદર એવો પાઠ આપેલો છે, નવમું ધોરણ પૂરું થાય પછી પણ ક્યારેય પણ વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો આ પાઠ હંમેશા યાદ રહેતો હોય છે. ચાલો મિત્રો જઈએ પાઠની અંદર. ગોવિંદા જે છે તે અબુ મિયા પાસે આવ્યો છે. આ ગોવિંદા એટલે તેમનો પડોશી, અને જે તલુઆ નામની તેમની બકરી હતી તે ચાલી રહી હોય છે. ત્યાંથી આપણા પાઠની જે મિત્રો શરૂઆત છે એ થાય છે. હે અબુ મિયા, ગોવિંદા બોલે છે, લુકિંગ સેડ, તમે આજે દુઃખી હોય તેવું લાગે છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એટલા, તમે આજે શા માટે એટલા બેઠેલા છો? બાકી રોજે તો તલુઆ સાથે બેઠા હો છો, આજે શા માટે તમે એટલા બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ તલુઆ? તમારી પ્રિય, ડાર્લિંગ એટલે પ્રિય, તમારી પ્રિય તલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરિડ, ગોવિંદાને ચિંતા થઈ રહી હતી. આ ગોવિંદાને ચિંતા થઈ રહી હતી પોતાના પાડોશીને, એટલે પૂછે છે તમે આજે બહુ દુઃખી દેખાવશો, શા માટે એટલા બેઠા છો, તમારી પ્રિય તલુઆ ક્યાં છે? અબુ મિયા જવાબ આપે છે, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કદાચ, મેં તેને ગુમાવી દીધી છે. લોસ્ટ ગુમાવી દેવું કે કદાચ મેં તેને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. હિલ એટલે પર્વત, ટેકરી. ફૂટપ્રિન્ટ્સ પદના નિશાન, મેં તલુઆના પદના નિશાન પેલી ટેકરી તરફ જતા જોયા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ એટલે રાક્ષસ, અહીંયા રાક્ષસ એટલે પેલું રીચ, તે જે રાક્ષસ છે તેણે આજે મારી તલુઆ છે તેને મારી નાખી હશે. એટલે રાક્ષસ એટલે મિત્રો અબુ મિયા રીચ વિશેની વાત કરે છે. હર એટલે અહીંયા તલુઆ, કે પેલા રાક્ષસે મારી તલુઆને મારી નાખી હશે. પોર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. અને આ શબ્દ બોલતા હતા ત્યારે અબુ ખાનના આંખમાં આંસુ આવી ગયા હતા. હી વુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય તલુઆ બ્રોટ ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તેઓને સમજાતું ન હતું કે તલુઆએ શા માટે પોતાની જે રસ્સી હોય છે, જે દોરીથી તેને બાંધેલી હોય છે, તે તોડી અને રાતની અંદર અદૃશ્ય થઈ. કારણ કે અબુ મિયા તેને દરેક વસ્તુ જે બકરીને જીવન જીવવા માટે જરૂરી હોય છે તે આપતા હતા, તો પછી શા માટે તેને મને છોડીને જવાની જરૂર હતી? આવું વિચારતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. હી યુઝ્ડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ડ્રેસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. કે અબુ મિયા
તેને લીલી રસવાળી જે એકદમ સ્વાદિષ્ટ અનાજના દાણા જમવા માટે આપતા હતા. લીલા અનાજના લીલા, ત્યાર પછી અનાજના દાણા સ્વાદિષ્ટ હોય તેવા, અને રસવાળું જે થાંસ હોય તે જમવા માટે અબુમિયા તેને આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. મેં તમને પહેલાં વાત કરી એમ કે અબુમિયા એટલા રહેતા હતા, અને આ જે તલોઆ હતી તે બકરી તેમની સાથે રહેતી હતી, એટલે એ જ માત્ર તેમના ઘરનું જે સભ્ય હતું તે પણ હવે અબુમિયાને છોડીને મિત્રો ચાલ્યું થયું હતું. આફ્ટર સમ ડેઝ અબુમિયા બોટ અનધર બોટ. થોડા દિવસ પછી અબુમિયા બીજી એક બકરી લઈને આવે છે. હિઝ ન્યૂ વન વોઝ પ્રિટી વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. બકરીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સવાલ બહુ પૂછાય છે. પ્રિટી એટલે સુંદર. આ નવી જે બકરી હતી તે સુંદર હતી, બરફની જેમ સફેદ હતી, વ્હાઇટ એઝ સ્નો, બરફની જેમ સફેદ હતી. લિટલ એટલે નાના, હોર્ન્સ એટલે સિંદલા, બે નાના તેને સિંદલા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને લાલ કલરની ચમકતી આંખોની જોડ હતી, બે આંખો હતી. આઈ વિલ ફોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. અબુમિયા, કેરેસિંગ એટલે કાળજી લેવી, હાથ ફેરવવો, કે અબુમિયા ફર એટલે રૂવાટી, તેની એકદમ મુલાયમ રૂવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે કે હું તને ચાંદની થઈને બોલાવીશ. તારું જે નામ છે એ શું પાડું છું હું? ચાંદની. આજથી હું તને ચાંદની થઈને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ ઇઝ નેમર ગોવિંદા અપિયર્ડ. એ વહેલી સવારે તેનો પડોશી ગોવિંદા ફરીવાર તેમના ઘરે આવે છે. હી સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અને તેમના પરિવારનો એ જ માત્ર સભ્ય, પહેલાં તલોઆ હતી, અત્યારે મિત્રો ચાંદની, એટલે તેમના પરિવારનો એ જ માત્ર સભ્ય જે હતું ચાંદની, તેની સાથે વાતચીત કરતા જુએ છે. હે અબુ ચાચા, યુ લુક હેપ્પી એન્ડ હેલ્ધી, હાવ ઇઝ લાઈફ નાવ? અબુ ચાચા, તમે એકદમ ખુશ અને સ્વસ્થ લાગો છો, તમારું જીવન હવે કઈ રીતે પસાર થઈ રહ્યું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય વાપરે છે કે મારું જે જીવન છે તે સુખીમાં સુખી જીવન છે, ખૂબ જ સારું એવું જીવન છે. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ, તેણે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લિવ વિથઆઉટ હર, કે તે બકરી મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેના વિના જીવી શકું તેમ છું નહીં, મારે જીવવા માટે પણ તેની જરૂર છે. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે છલફાવું. અબુ ચાચા એકદમ આનંદની સાથે છલફાઈ રહ્યા હતા, તેમના જીવનની અંદર આનંદનો કોઈ પાર રહ્યો હતો નહીં. બટ વોટ વર યુ ટેલિંગ હર, ગોવિંદા પ્રશ્ન પૂછે છે કે હું આવ્યો એ પહેલાં તમે તમારી બકરી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તમે તમારી બકરીને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યુઅર ડાર્લિંગ, કે તમારી પ્રિય સાથે મેં તમને વાત કરતા જોયા, ત્યારે તમે શું વાત કરી રહ્યા હતા? ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ફલોઆસ રેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. કે મારી જે બકરી હતી પેલા ફલુઆ, તેનો જે લોહી લુહાણ ભરેલો અંત આવ્યો પેલા ભૂખ્યા તરસ્યા રાક્ષસના હાથે, તેની જે વાર્તા છે એ હું તેને થઈ રહ્યો હતો. એટલે ફલુઆનું જે મૃત્યુ કઈ રીતે થયું તે વાત હું તેને થઈ રહ્યો હતો. અબુમિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ અબુમિયા આગળ બોલે છે કે મારી પ્રિય ચાંદની મને ક્યારેય પણ છોડીને જશે નહીં, મારી સાથે જ રહેશે. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. તેઓ ઉમેરે છે કે આ ચાંદની ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ પણ છે, એટલે મને છોડીને ક્યારેય પણ જશે નહીં. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદા કહે છે કે અબુ ચાચા, ડિલાઇટેડ એટલે આનંદ થવો, તમને આ રીતે જોઈને મને ખૂબ જ આનંદ થયો, કે તમે ફરીથી હસતા રમતા બની ગયા તે જોઈને મને ખૂબ જ આનંદ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. ગોવિંદા કહે છે, મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. બ્રીથ એટલે શ્વાસ, અકમ્પની સાથે રહેવું, કે મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ડ, થોડા વર્ષો પસાર થાય છે. થોડા વર્ષો તો આ બધું બરાબર ચાલે છે. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ડેવલપ વધવું, એટ્રેક્શન આકર્ષણ, હિલ એટલે ટેકરી. ચાંદનીનું પેલી ટેકરી પ્રત્યેનું જે આકર્ષણ હતું તે ધીમે ધીમે વધી રહ્યું હતું.
એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એકદમ કોમળ સૂર્યપ્રકાશની અંદર પર્વતની જે ટેકરી હતી, જે એકદમ ઝગમગારા મારી રહી હતી કોમળ પ્રકાશની અંદર, તેને દરરોજ સવારે જોતી હતી. મિત્રો, માણસને જે જગ્યાએ જવાની ના પાડવામાં આવે ત્યાં તે પહેલો જતો હોય છે, એ રીતનો આ પાઠ છે. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, શી થોટ. ચાંદનીએ મનમાં વિચાર કર્યો કે આ પર્વતો કેટલા સુંદર છે, કેટલા અદ્ભુત છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. બ્રીઝ એટલે પવન, અને તેમની વચ્ચેથી જે તાજો પવન લહેરાઈ રહ્યો હશે તે પવન પણ કેટલો સુંદર હશે. ચાંદનીને મનમાં આવા વિચાર આવે છે કે આ પર્વતો કેટલા સુંદર છે, અને ત્યાં જે પવન વહી રહ્યો હશે તે પવન પણ કેટલો સુંદર હશે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે ઘાસના મેદાનોમાં ફરજિયાત દોડવાની ઈચ્છા છે કે મારે દોડવું છે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. જર્ક એટલે દોરી. કે તેણી પર્વતો તરફ દોડવા જાય છે, પરંતુ તેને જે દોરી બાંધેલી હોય છે તેનાથી તેને ઊભું રહી જવું પડે છે. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, અને તેના ગળાની આસપાસ પેલો પટ્ટો વિટાયેલો હોય છે. શી હેટ રાઈટ મોસ્ટ, અને ગળાની આસપાસ જે આ પટ્ટો હતો તેને તે ખૂબ જ નફરત કરતી હતી. તેને આ પટ્ટો જરાય પણ ગમતો હતો નહીં. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ચાંદની સ્ટોપડા ઇટિંગ ધ ગ્રેઇન રાઈસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. કે ધીમે ધીમે ચાંદનીએ જે લીલું ઘાસ છે તે ખાવાનું છોડી દે છે, અને સ્વાદિષ્ટ જે અનાજના દાણા છે તે પણ ખાવાનું છોડી દે છે. ગ્રેઇન્સ એટલે અનાજના દાણા, ગ્રેસ એટલે ઘાસ. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ફાન સ્ટોરીઝ. અબુ ફાનની જે બધી વાર્તાઓ હતી તેમાં પણ તેને હવે કાંઈ રસ પડતો નથી, મજા આવતી નથી. શી લોસ્ટ હર એપેટાઇટ ગ્રો વેરી થીન. એપેટાઇટ એટલે ભૂખ. તેની જે ભૂખ હતી તે પણ હવે ચાલી ગઈ હતી, એકદમ પાતળી તે બની ગઈ હતી, કારણ કે બરાબર જમતી ન હતી, પર્વતો સામે જોયા રાખતી હતી, એટલે તેની જે ભૂખ છે તે પણ હવે ચાલી ગઈ હતી. શી સ્ટેર મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. એકદમ નિરાશાવાદી થઈને પોતાનો મૂડ ગુમાવીને પર્વતો તરફ જોયા રાખતી હતી, અને જે વાદળો ઉપર હોય તે વાદળો સાથે રમ્યા રાખતી હતી. મતલબમાં તેને પર્વત તરફ જવું હતું, પર્વતની અંદર જવાની ઈચ્છા હતી. અબુ ફાન ફોર સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિસ ડિયર ચાંદની. અબુ મિયાને ધીમે ધીમે ખબર પડે છે, સમજણ આવે છે, સેન્સ એટલે સમજણ આવી, કે આ તેની પ્રિય ચાંદની સાથે શું થઈ રહ્યું છે, શું બની રહ્યું છે. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ બટ એન્ડ શટ ધ ડોર. તેઓ એ રૂમની અંદર ચાંદનીને પૂરી દે છે અને દરવાજો બંધ કરી દે છે. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેડ. પરંતુ જે બારી હતી તે બારી બંધ કરવાનું ભૂલી જાય છે. કે દરવાજો તો બંધ કરે છે પણ જે રૂમની અંદર બારી હતી તે બારી બંધ કરવાનું ભૂલી જાય છે. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેસ ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. તે જ રાત્રે ચાંદની તે જગ્યાએથી સ્વતંત્ર થઈ જાય છે, આ બારીમાંથી તે સ્વતંત્ર થઈ જાય છે, અને ક્યાં ચાલી જાય છે મિત્રો, ટેકરી પર. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. હોરિઝોન એટલે ક્ષિતિજ. કે જ્યારે ચાંદની પેલી પર્વતની ટેકરી પર પહોંચે છે ત્યારે એ સૂર્ય, પીળા કલરનો સૂર્ય ક્ષિતિજમાંથી ઉદય થઈ રહ્યો હતો. હજી સૂર્યોદય જે છે તે થવાનો હતો, એટલે વહેલી સવારે તેણી ત્યાં પર્વત જે છે ત્યાં પહોંચી જાય છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેને ખૂબ જ વધારે પડતો આનંદ થાય છે, આશ્ચર્યની અનુભૂતિ થાય છે, ખૂબ જ મજા આવતી હતી. ધ ગ્રીન ડ્રેસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. સૂર્યપ્રકાશને લીધે તેના પદની નીચે જે ઘાસ હતું તે પણ સોનેરી કલરનું બની ગયું હતું. કે ઘાસ હોય લીલા કલરનું, તેની ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે સોનેરી કલરનું થઈ જશે, એવું આપણને લાગે છે, આભાસ થાય છે. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અને તેને આવકારવા માટે જે પવન હતો તે ગીત ગાઈ રહ્યો હોય તેવું તેને લાગતું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે છૂટાડવું પડવું. ચાંદનીને એવું લાગતું હતું કે ઘણા બધા વર્ષો પછી તેણી તેની માતાને મળી રહી હોય તેવું તેને અનુભવ થતો હતો. હાઉ ડિફરન્ટ ઓલ ધીઝ વોઝ ફ્રોમ અબુ ફાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન એટલે જેલ. તેને અત્યારે વિચાર આવે છે કે અબુ ફાનના જેલ જેવા ઘર કરતા આ જગ્યા કેટલી સુંદર છે, કે અબુ ફાનનું ઘર તો જેલ જેવું હતું, આ જગ્યા કેટલી સુંદર છે.
દેટ ડે શી જમડા એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે બહુ કૂદે છે, રમે છે અને આજુબાજુ જેટલું પણ ફાંસ હતું તે ફાય છે. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર હોય તેવું તેને લાગતું હતું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદીના જીવનનો સારામાં સારો તે દિવસ હતો. પરંતુ મિત્રો, જ્યારે માણસ વધારે પડતો ખુશ થઈ જાય છે ત્યારે તેની પાછળ દુઃખ પણ ચાલ્યું આવતું હોય છે. આવું પણ આપણે સામાન્ય જીવનની અંદર જોતા હોઈએ છીએ. એટલે ચાંદીના જીવનનો તે સારામાં સારો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ધીમે ધીમે પર્વતોની પાછળ અદૃશ્ય થઈ જાય છે, સૂર્યાસ્ત થાય છે. ડિસઅપિયર અદૃશ્ય થવું, બિહાઇન્ડ પાછળ. સૂન ધ ડાર્કનેસ ફ્લવર ધ ડ્રેસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીસ. અંધારું ઘાસને ઢાંકી લે છે, ફૂલોને અને ઝાડને પણ ઢાંકી લે છે, એટલે અંધારું છવાઈ જાય છે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન વહેવાનું બંધ કરી દે છે. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ, નીરવ શાંતિ. આજુબાજુ બધી જગ્યાએ નીરવ શાંતિ છવાઈ જાય છે. એન ઓવલ હુટેડ ફ્રોમ અ હોલ. ઓવલ એટલે ધુવડ, અને ધુવડ પોતાના ઘરમાંથી બોલતું હતું. ચાંદની ફેલ્ડ સ્કેડ. હવે ચાંદીને ડર લાગવાનું શરૂ થાય છે. જ્યાં સુધી સૂર્ય પ્રકાશ હતો, પવન વહી રહ્યો હતો, ત્યાં સુધી આનંદ આવતો હતો. પરંતુ ચાંદીને હવે ડર લાગવાનું ધીમે ધીમે શરૂ થાય છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં પૂર્ણ ચંદ્રમા ઉગ્યો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટ્રુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. અને ચાંદનીની શીતળ, જે ચંદ્રની જે શીતળ ચાંદની હતી તેની અંદર તે બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત તેની તરફ વધી રહ્યા હોય તે જોવે છે. આ કોણ હતો મિત્રો? રીચ. રીચની એન્ટ્રી થાય છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. આ રાક્ષસને કોઈ પણ જાતની ઉતાવળ હતી નહીં. હરી એટલે ઉતાવળ. તેને ઉતાવળ ન હતી, તેને ખબર હતી કે આ ભાગીને ક્યાંય જવાની નથી, એટલે તેને કોઈ પણ જાતની ઉતાવળ હતી નહીં. હી ન્યૂ ધેટ ધીસ થોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તે જાણતો હતો કે આ બપરી તેનો આજનો ખોરાક છે. જે આ ચાંદની અને રીચનું ચિત્ર પણ આપણને મિત્રો આપેલું છે. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રટ ધેર હેડ્સ વિથ ઈચ અધર. વોલ્ફ એટલે વરુ. વરુ અને આ બપરી બંને પોતપોતાના માથા એકબીજાની સામે પછાડે છે, લડવાનું શરૂ કરે છે. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ વેર એઝ શી વોઝ સ્મોલ બટ નોટ વિથ. બિગ એટલે મોટું, ફેરોસિયસ ભયંકર. આ જે મિત્રો વરુ હતું તે એકદમ મોટું અને ભયંકર હતું, પરંતુ ચાંદની નાની હતી, પરંતુ વીક એટલે નબળી હતી નહીં, નાની હતી પરંતુ નબળી નહોતી. ફેરોસિયસ એટલે પેલું તો ભયંકર હતું. ચાંદની સ્ટોડ ફર્મ ઓન હર લેગ્સ. ફર્મ, ચોક્કસ. ચાંદની પોતાના બંને પગ ઉપર ચોક્કસ મથવમતાથી ઊભી રહે છે. હેડ સ્લાઇટલી બેન્ડ, એકદમ પોતાનું માથું ઝૂકવાવે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ. અને પોતાના જે મજબૂત હોર્ન એટલે શિંદવાળા, પોતાના જે મજબૂત શિંદવાળા હતા તે રાક્ષસની સામે રાખે છે. શી લુક લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. તેણી એક બહાદુર સૈનિકની જેમ લાગતી હતી, કે ક્રૂર દુશ્મન સામે બહાદુર સૈનિક લડવાનો હોય તેવી આ ચાંદની લાગતી હતી. ધ ફાઇટ બિગન, લડાઈની શરૂઆત થાય છે. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. સમગ્ર રાત્રિ આ જે લડાઈ છે તે શરૂ રહે છે, આખી રાત્રિ લડાઈ શરૂ રહે છે. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. સૂર્ય ધીમે ધીમે નિસ્તેજ થવા લાગે છે. પેલ એટલે નિસ્તેજ, સોરી મિત્રો, ચંદ્ર જે છે તે ધીમે ધીમે નિસ્તેજ થવા લાગે છે અને વાદળોની પાછળ છુપાય છે. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. જે તારાઓ ચમકી રહ્યા હતા તે પણ એક પછી એક અદૃશ્ય થવાની શરૂઆત થાય છે. અ ફેઇન્ટ લાઇટ અપિયર ઇન ધ ઈસ્ટ. પૂર્વ દિશામાં ઝાંખો પ્રકાશ થાય છે. સૂર્ય ભગવાન મિત્રો ઉદય થાય છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન. સો ચાંદની લાઇન ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યનું પ્રથમ કિરણ ચાંદીને જમીન ઉપર પડેલી જુએ છે. શી વોઝ કમ્પ્લીટલી સોફ રાઇન બ્લડ. તેણી સંપૂર્ણ રીતે લોહી લુહાણ થઈ ગઈ હતી. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. ડેવોર, ફાઈ જવું. વરુ પણ થાકી ગયું હતું, સુવાની તૈયારીમાં હતું અને હવે આ ચાંદીને ફાવા માટે તૈયાર હતું. ચાંદીનું મિત્રો અહીંયા મૃત્યુ થાય છે. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ.
ફ્લોક એટલે ટોળું, પંખીઓનું ટોળું ઝાડ પર બેઠું હતું અને આ લડાઈનું શું પરિણામ આવ્યું તેના ઉપર ચર્ચા કરી રહ્યું હતું. ફ્લોક એટલે ટોળું. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન. એક નાનું પંખી પૂછે છે કોણ વિનર થયું. ધ વોલ્ફ ઓફકોર્સ, મોટાભાગની મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર, મોટાભાગના જે પંખીઓ હતા તેમનું કહેવું હતું વરુ વિનર થયું, વરુ જીત્યું. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એ વૃદ્ધ પંખી કહે છે ના, ચાંદની ઇઝ ધ વિનર, વિનર કોણ છે, ચાંદની. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર, ફ્રીડમ ફાઈટર સ્વાતંત્ર્ય સેનાની, બ્રેવ બહાદુર. તે વૃદ્ધ પંખી કહે છે કે મેં આટલું બહાદુર સ્વાતંત્ર્ય સેનાની ક્યારેય જોયું નથી. એટલે ચાંદીને ખબર જ હતી તે આ વરુ સામે જીતી શકશે નહીં, છતાં પણ બહાદુરીથી લડે છે. મિત્રો, આ જે વાત છે તે આપણે દરેકના જીવનમાં ઉતારવી જોઈએ કે હાર નિશ્ચિત હોય છતાં પણ પોતાનો આત્મવિશ્વાસ ના ડગમગે. તે જ મિત્રો આ પાઠનો જે સારાંશ છે તે છે. ગ્લોસીની અંદર મિત્રો તમારે જે સ્પેલિંગ ટીપ કરવાના છે તે બ્લડી વિથ ફ્લ, ત્યાર પછી ડેવિલ વિથ ફ્લ, ડેમોન ફેઇન્ટ, ડીમ પ્રીટી, મોસ્ટ ટાઈમ બી શબ્દ બ્યુટિફુલ ઇઝ, ત્યાર પછી મિત્રો પ્રિઝન નીચેની લીમાં, જેલ ડિબેટિંગ, ડિસ્કસિંગ આર્ગ્યુઇંગ, એપેટાઇટ હંવર, અને છેલ્લો શબ્દ ફેરોસિયસ, ક્રૂલ વાયોલેન્ટ. આટલા શબ્દો મિત્રો તમારે લખીને યાદ રાખવા, કારણ કે નિયરેસ્ટ મિનિંગ તમને પૂછાશે. ચાલો હવે આજે આ પ્રશ્ન છે, આ ટાઈપનો એક પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે, જોઈ લઈએ. વી વન, ચાંદની વોઝ લુકિંગ પ્રીટી. મિત્રો બીજું જે છે તે આવશે, ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વાઇટ ફર, શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ, ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેન્જર ધેર. ત્રીજું જે છે તે બીજામાં આવશે મિત્રો, એઝ હર એટ્રેક્શન ફોર ધ હિલ ગ્રો મોર. એટલે છેલ્લેથી બીજું ત્રીજી થાલી જ્યાંમાં આવશે, એઝ અર એટ્રેક્શન ફોર ધ હિલ ગ્રો મોર, શી લોસ્ટ એપેટાઇટ. મિત્રો જે પાંચમો શબ્દ છે પહેલેથી એપેટાઇટ આવશે, એન્ડ ગ્રુ થીન ચોથો શબ્દ આવશે. શી ફેલ ધેટ અબુ ખાન્સ સ્મોલ હર્ટ વોઝ નોટ મોર ધેન અ, અહીંયા મિત્રો તમારે જે છે નોટ મોર ધેન અ પ્રિઝન ફોર હર, કે પ્રિઝન છેલ્લેથી ત્રીજો શબ્દ આવશે. ફાઇનલી શી રીચડ હોરિઝોન, સોરી હિલટોપ. ફાઇનલી શી રીચડ હિલટોપ વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝોન. છેલ્લામાં હોરિઝોન, છેલ્લેથી બીજામાં હિલટોપ. આ ટાઈપનો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાય છે. દસમા ધોરણમાં પણ આ ફિલ ઇન ધ બ્લેન્સ નામનો પ્રશ્ન પૂછાય છે. ચાલો આગળ વધીએ. મિત્રો તમારા માટે કામનું હોય તો જોઈ લઈએ. કંઈ નથી મિત્રો, અહીંયા તમારું જે ચોથું યુનિટ છે તે મિત્રો પૂરું થાય છે. એક મિત્રો એસે છે, નિબંધ તમારે લખવાનો છે. અહીંયા આપેલું છે W3, રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ ઉપર. મિત્રો તમારે એસે જે છે નિબંધ તે તમારે લખીને તૈયાર કરવો. મિત્રો કોઈ જગ્યાએ ના સમજ પડે તો જરૂરથી પૂછો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળમાં આપતા રહીશું એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.